हेलो विद्यार्थी मित्रों, आपणे हिंदी में पाठ छ सुबह आपणे आगळना लेक्चर में थोड़ो पाठ नो भाषांतर छे शब्दशः जोयु। हवे बाकी नो पाठ छे आपणे आजना लेक्चर में एनु शब्दशः भाषांतर जोशुं। तो आपणे जोयुं के रेशमा छे ए अपंग बाळकी हती अने पोतानुं काम छे ई जाते करती हती अने हवे ई 11 वर्षनी थई गई थी अने ते पोताना कोईपण काम माटे पोताना एम के परिवार उपर एम के आधार राखती नहीं, पोतानुं बधुं काम छे ई जाते ज करती एवुं आपणे आगळना लेक्चरमां जोयुं। हवे आजे आपणे आगळनो पाठ छे ई शब्दशःનું ગુજરાતી ભાષાંતર જોઈશું। પરિવાર કે સભી સદસ્ય પિતાજી છોટા ભાઈ ગોલુ દાદીજી દાદાજી સભી ઉસે બહુત પ્યાર કરતે હૈ। પરિવારના એમ કે બધા જ એમ કે સભ્યો કુટુંબના એમ કે બધા સભ્યો સદસ્ય એટલે કે સભ્યો એમાં પિતાજી એટલે કે એમના પપ્પા છોટા ભાઈ ગોલુ એટલે કે નાનો ભાઈ ગોલુ દાદીજી દાદાજી સૌ તેને ખૂબ જ એમ કે પ્રેમ કરે છે એમ કે વહ સબકી આંખો કા તારા હૈ તે એમ કે તે સૌને ખૂબ પ્રિય છે। આંખો કા તારા એટલે ખૂબ પ્રિય હોવું। માને રસોઈ ઘર મેં સારે બર્તન ડિબ્બે બોતલે નીચે ઉતાર કર સાફ કર દીએ થે। માએ રસોડામાં બધા વાસણો બર્તન એટલે કે વાસણો ડિબ્બે એટલે ડબ્બા બોતલે એટલે શીશીઓ નીચે ઉતારી અને નીચે ઉતારીને એણે સાફ કરી દીધું હતું। ઉન્હોને રેશમા કો આવાજ દી તેમણે રેશમાને બૂમ પાડી। રેશુ અગર તુમને નાસ્તા કરી લીયા હો તો કામે મેરા હાથ બટાવો। એની માં છે એને બૂમ પાડીને કહે છે અને કહે છે કે રેશુ જો તે નાસ્તો કરી લીધો હોય તો એમ કે મને મારા એમ કે કરી લીધું હોય તો કામમાં મને તું મદદ કર હાથ બટાવો એટલે કે મદદ કર। હા માં મેને નાસ્તા કરી લીયા રેશમા એની માતાને એમ કહે છે કે હા માં એમ કે મેં નાસ્તો કરી લીધો છે। દૂધ કા મેવેવાલા દલિયા બહુત અચ્છા બનાય એમ કે છે કે દૂધનો મેવાવાળો એમ કે તે જે દલિયો એટલે એક જાતનો એવો શીરો તેમ કે ખૂબ સરસ એમ કે બન્યો છે એમ કે માં મેં હાથ ધોકર અભી હતી એમ કે છે કે માં હું હાથ ધોઈને હું હમણાં આવું છું। રેશમા આપની ખુરશી કો ધકેલતે હુએ રસોઈ ઘરમાં પહોંચી। રેશમા છે એ પોતાની ખુરશીને એમ કે ધકેલીને રસોડામાં જઈ પહોંચી। રેશમા માં કો બર્તન ડીબે પર લેબલ લગા લગા કર પકડાતી ગઈ ઓર માં ઉને વ્યવસ્થિત ઢંગસે સજાતી ગઈ। રેશમા છે એ વાસણો તથા ડબ્બા છે ડિબ્બે એટલે ડબ્બા ઉપર લેબલ લગાવીને એટલે કે લેબલ ચોંટાડીને એની માને આપતી ગઈ અને માં છે એને વ્યવસ્થિત રીતે મૂકતી ગઈ। રસોઈ ઘર ફિરસે ચમચમાને લગા રસોડું છે ફરીથી ચમક લાગે કારણ કે બધું છે એ વાસણો છે ડબ્બા છે એ બધું સરસ મજાનું વ્યવસ્થિત એકદમ લૂછીને સાફ કરવામાં આવ્યું હતું અને પાછું એવી જ રીતે સરસ મજાનું ગોઠવવામાં આવે છે। આવી રીતે રેશમા છે એ પોતાની માને મદદ કરે છે અને રસોડું છે ફરીથી ચમકવા લાગે છે। પિતાજી દફતર ચલે ગઈ પિતાજી ઓફિસે ચલે ગઈ દફતર એટલે ઓફિસ। માં કો લડ્ડુ બનાવવાને કે લીએ કુછ જરૂરી સામાન ચાહીએ થા હવે માને એમ કે લડ્ડુ એટલે લાડવા બનાવવા માટે થોડો એમ કે જરૂરી સામાન જોઈતો હતો। ગોલુ તો બહુ છોટા હૈ એનો ભાઈ જે ગોલુ છે એ તો ખૂબ નાનો હતો। દાદીજી દાદાજી બહુ જ બુઝુર્ગે દાદાજી અને દાદીજી ખૂબ ઘરડા છે એમ બુઝુર્ગ એટલે ઘરડા। અબ સામાન લાયે કોણ હવે એમ કે સામાન કોણ લઈ આવે માં પરેશાન થી એટલે કે માં મૂંઝાયેલી હતી। રેશમાને કહા સામાન મેં લાવંગી રેશમાએ કહ્યું કે સામાન હું લઈ આવીશ બસ આપ મુજે સામાન કી લિસ્ટ ઓર એક થેલા દે દીજી એમ કે છે કે બસ એમ કે તમે મને સામાનનું લિસ્ટ અને એક થેલી આપી દો તું લઈ આવોગી અકેલી એની માં એને એમ કહે છે કે એમ કે તું એકલી લઈ આવીશ માને પૂછે માએ એને એવું પૂછે છે કે તું એકલી લઈ આવીશ હા માં એમ કહે છે કે હા માં એક બાર પહેલે ભી તો લાવી હતી એમ કહે છે કે એક વખત પહેલાં પણ હું લાવી હતી। રેશમાકી અવાજ મેં દૃઢતાથી રેશમાના અવાજમાં એમ કે દૃઢતા હતી એટલે એકદમ મક્કમપણું હતું એમ તો ઠીક હૈ તું હી લે આવ
એની માં એમ કહે છે કે તો ભલે તું જ લઈ આવ, લેકિન ધ્યાન સે જાના, પરંતુ સંભાળીને જજે, સારા સામાન નુકડવાલી દુકાન સે હી મિલ જાયેગા. એની માં એને એમ કહે છે કે બધો સામાન એમ કે નુકડ એટલે ગલી શેરી, એમ કે બધો સામાન ગલીમાં એમ કે ગલીમાં આવેલી દુકાન છે ત્યાંથી જ મળી જશે એમ કે. થોડી દેર બાદ રેસમાં સારા સામાન લેકર લોટી, થોડી વાર પછી રેસમાં છે બધો સામાન લઈને પાછી ફરે છે. ઉસને ગોલુ કો આવાજ દી, તેણે ગોલુને બૂમ પાડી, ગોલુ યે લો તુમ્હારે લીએ ટોફી લાવી હું, એમ કહે છે કે આ લે હું તારા માટે ચોકલેટ લાવી છું, ટોફી એટલે ચોકલેટ. ગોલુ ટોફી પાકર ખુશી સે ઉછલને લગા, ગોલુ છે ચોકલેટ મળતા જ એકદમ આનંદથી નાચી ઉઠ્યો. ઓછી દિન બીતે થે, થોડાક દિવસ વીત્યા હતા અથવા તો પસાર થયા હતા. એક દિન શામ કો રેશમા કા ઘર દિયો કી ઝીલમિલ પ્રકાશથી ઝગમગાને લગા, એક સાંજે એમ કે રેશમાનું ઘર છે એ દીવાઓના ઝળહળતા પ્રકાશથી ચમકવા લાગ્યું, એટલે કે હવે દિવાળીનો તહેવાર છે એ નજીક આવ્યો. પૂરા મોહલ્લા ઝગમગ રહ્યા હતા, આખી જે શેરી છે સોસાયટી છે એમ કે ઝળહળતો હતો. જહાં રોશની હી રોશનીથી, એમ કે બધી જગ્યાએ એમ કે પ્રકાશ જ હતો એમ, ક્યાં જમીન ક્યાં આસમાન એમ કે જ કે જમીન પર કે આકાશમાં બધી જગ્યાએ પ્રકાશ જ, એટલે કે એમાં આકાશ અને જમીન શું છે એ કાંઈ ખબર જ નથી, એવી રીતે પ્રકાશથી ચારે તરફ ફેલાયેલો હતો. દાદીજીને બતાવ્યા કે દીપાવલી અંધેરે પર ઉજાલે કી જીત કા ત્યોહાર હે, એ દાદીજી છે એવું કહે છે કે આજે દીપાવલીનો એટલે કે દિવાળીનો તહેવાર છે એ અંધકાર પર પ્રકાશનો એમ કે વિજયનો તહેવાર છે. બુરાઈ પર અચ્છાઈ, અસત્ય પર સત્ય કી સદા જીત હોતી, એમ કે છે કે બુરાઈ ઉપર ભલાઈની અને અસત્ય પર સત્યની હંમેશા જીત થાય છે, એટલે આપણે આ તહેવાર છે એની ઉજવણી કરીએ છીએ, એવું દાદીજી છે એ સમજાવે છે બાળકોને. ઈસ દિન રાવણ કો પરાજિત કર રામ અયોધ્યા લોટે થે, એમ કે આ દિવસે શ્રી રામ રાવણને એમ કે પરાજિત એટલે કે એને જીતીને એમ, એટલે રાવણ છે એ હારી જાય છે અને રામ છે એને રામ છે જીતી જાય છે અને અયોધ્યા પાછા ફરી આવતા, એટલે રાવણને હરાવીને રામ છે એ અયોધ્યા પાછા ફરે છે. ઉસી ખુશી મેં યો તહેવાર મનાયા જતા, એમ કે એના આનંદમાં તહેવાર છે એ મનાવવામાં આવે છે. રેશમા ઓર ગોલુ બડે ધ્યાન સે દાદીજી કી બાતે સુન રહી હતી, ના દાદી છે એ આ બધી વાત કરી રહ્યા હોય છે કે તહેવારનું મહત્ત્વ બતાવી રહ્યા હોય છે, ત્યારે રેશમા અને ગોલુ છે એ ખૂબ ધ્યાનથી એમ કે દાદીજીની વાત છે એ વાતો છે એ સાંભળી રહ્યા હોય છે. કુછ દેર બાદ સબને મિલજુલ કર પૂજા કી ઓર પ્રસાદ ખાય, થોડી વાર પછી બધાએ મળીને પૂજા કરી અને પ્રસાદ ખાધો, કારણ કે દિવાળીના તહેવારમાં આપણે એમ કે લક્ષ્મી પૂજન ને એવું બધું આપણે ઘરમાં પૂજા કરીએ છીએ, તો બધાએ ઘરના બધાએ પૂજા કરી અને પ્રસાદ પણ ખાધો. ગોલુ અપને દોસ્તો કે સાથ પટાખે છોડાને મેં મગ્ન હો ગયા, ગોલુ પોતાના મિત્રોની સાથે ફટાકડા ફોડવામાં મગ્ન થઈ ગયો, એટલે એકદમ મશગુલ થઈ ગયો, પટાખે એટલે ફટાકડા. રેસમાં આપને દાદા દાદી કે સાથ ફૂલ જડિયા જલા રહી હતી, રેસમાં છે એ પોતાના દાદા દાદીની સાથે ફૂલ જડિયો છે એ ફોડી રહી હતી. ઇતને મેં રેસમાને દેખા કે ગોલુને જીસ પટાખે કો બુઝા હુઆ સમજ કર છોડ દિયા થા ઉસમે સે ચિંગારિયા નિકલને લગી, એટલામાં રેસમાએ જોયું કે ગોલુએ જે ફટાકડાને ઓલવાઈ ગયેલો, બુઝા હુઆ એટલે કે ઓલવાઈ જવું એમ, તો ફટાકડાને ઓલવાઈ ગયેલો સમજીને એમ કે નાખી દીધો હતો, એમાંથી એમ કે ચિંગારીઓ એટલે તણખા એમાંથી ચિંગારીઓ નીકળવા લાગી હતી. ગોલુ કી પીઠ પટાકે કી તરફથી, ગોલુની જે પીઠ હતી એ ફટાકડા તરફ હતી. રેશમા ચિલ્લાઈ, રેશમાએ બૂમ પાડી, ગોલુ ગોલુ બચો, એમ કે છે કે ગોલુ ગોલુ એમ કે ખસી જા, તુમારે પીછે પટાકા હે, એમ કે તારી પાછળ ફટાકડો છે. પટાકો કે શોર મેં રેશમા કી આવાજ દબ ગઈ,
ફટાકડાના અવાજમાં રેશમાનો અવાજ દબાઈ ગયો એટલે કે એનો અવાજ છે એ ગોલુને સંભળાતો નથી, કારણ કે દિવાળીમાં આપણે જોઈએ છીએ બધી જગ્યાએ ફટાકડા ખૂબ ફૂટતા હોય છે એટલે એનો એટલો બધો અવાજ આવે છે કે કોઈ બોલે તો પણ ન સંભળાય. બાકી લોક કોઈ સમજ પાતે સબસે પહેલે રસમાં જલ્દી જલ્દી ખુરશી કો ધકેલતી ગોલુ કે પાસા પહોંચી. એમ કે છે બીજા લોકો કંઈ સમજે એ પહેલાં જ રેસમાં છે એ જલ્દી જલ્દી પોતાની ખુરશી છે એને ધકેલતી એમ કે ગોલુ પાસે જઈ પહોંચી જાય છે. ઉસને ગોલુ કો જોર સે ધક્કા દિયા ઓર ખુદ આગે નિકલ ગઈ. તેણે ગોલુને જોરથી ધક્કો માર્યો અને પોતાની ખુરશીની ગતિને લીધે પોતે આગળ નીકળી ગઈ. અપની ખુરશી કી ગતિ કે કારણ ધક્કો માર્યો અને પોતાની ખુરશીની ગતિને લીધે પોતે એકદમ આગળ નીકળી, કારણ કે પરડાવાળી ખુરશી છે એ તો એની મેળે આગળ ચાલી જઈ. જોર કા ધમાકા હુઆ ધડામ એવો જોરથી ધડાકો થયો. રેસમાં કી ફૂર્તિને ગોલુ કો જલને સે બચા લે. રેસમાં એ સ્ફૂર્તિથી એમ કે એકદમ ત્વરિતતાથી એમ કે ગોલુને દાજતા બચાવી લીધો. જલને સે એટલે દાજતા દાજવું એમ. ગોલુ કો કુછ સમજનાયા કે ઉસે ધક્કા કિસને દિયા ઓર ક્યો. ગોલુને એમ કે કંઈ સમજાયું નહીં કે તેને કોણે અને શા માટે ધક્કો માર્યો. ધમાકે કી આવાજ સુનકર મા પિતાજી ભી બહાર દોડે ચલાય. એમ કે છે કે ધડાકાનો અવાજ સાંભળી અને મા અને પિતાજી પણ ઘરની બહાર દોડી આવ્યા. ખુરશી રેસમાં કે ઉપરથી રેસમાં નીચે. અહીંયા કે છે કે ખુરશી રેસમાની ઉપર હતી અને રેસમાં છે એ ખુરશીની નીચે હતી. પિતાજીને ખુરશી સીધી કી ઓર રેસમાં કો ઉસ પર બીઠા દિયા. પિતાજી છે એણે ખુરશી છે એને સીધી કરી અને રેસમાને તેની ઉપર બેસાડી દીધી. માં ભયભીતથી એટલે માં એકદમ ડરેલી હતી, ભયભીત હતી, બોલી કહીં ચોટ તો નહીં લગી રેસું. માં એને પૂછે છે કેમ કે રેસું તને ક્યાંય વાગ્યું તો નથી ને. રેસમાને ઉન્હે સારી વાત બતાવી. રેસમાએ બધી વિગતથી વાત કહી કે ભાઈ ગોલુની વાત કરી કે આવી રીતે ગોલુ છે એણે જે ફટાકડો હતો એને એમ થયું કે ઓલવાઈ ગયો છે, ફટાકડામાંથી તણખા નથી નીકળતા, પણ ફટાકડામાંથી તણખા નીકળતા હતા અને ગોલુ છે એની પાછળ ફટાકડો હતો એટલે ગોલુને બચાવવા માટે થઈને પોતે આવી રીતે કર્યું એવી બધી વાત છે એની માને કહે છે. સૌને રેસમાં કી પીઠ થપથપાઈ. બધાએ એમ કે રેસમાને શાબાશી આપી, પીઠ થપથપાઈ એટલે શાબાશી આપી. ગોલુ રેસમાં કે પાસ જાકર નાટકીય ઢંગસે બોલા. ગોલુ રેસમાની પાસે આવીને નાટકીય ઢંગે ઢબે બોલ્યું એમ. દીદી આજ તો આપને મેરી જાન બચાવી. એમ કે છે દીદી આજે તો તમે મારો જીવ બચાવ્યો. આપકા યો ધમાકેદાર ધક્કા મુજે હંમેશા યાદ રહેગા. એમ કે છે આપનો આ જોરદાર ધક્કો મને હંમેશા યાદ રહેશે. સભી લોક ખિલખિલાકર હસ પડે. બધા લોકો ખડખડાટ હસી પડ્યા. રેસમાંની શારીરિક કમી ઉસકી ઈરાદો મેં કભી બાધા નહીં બની. રેસમાની શારીરિક ખામી હતી તેના ઈરાદામાં ક્યારેય અડચણરૂપ ન બની. વહ આજ ભી ઉતની જિંદા દિલી ઓર પરિશ્રમ સે અપના જીવન જી રહી. તે આજે પણ એટલી જ એમ કે જિંદા દિલી એટલે કે ખુશ મિજાજ અને પરિશ્રમ એટલે મહેનતથી પોતાનું જીવન છે એ વિતાવે છે. ઉસકી હર સુબહ નહીં સુબહ હોતી હૈ. એમ કે છે કે તેના માટે દરેક સવાર નવી સવાર હોય છે. વહ હર સુબહ અપને કામ મેં નયે ઈરાદે સે જુટ જતી હૈ. એમ કે છે કે તે દરેક સવાર એક કામમાં નવા એમ કે સંકલ્પ સાથે જોડાઈ જાય છે. એટલે અહીંયા પાઠનું નામ છે શુભ. શુભ એટલે સવાર. એટલે પોતે નિરાશ થતી નથી કે જરા પણ પોતે પોતાના મનમાં ઓછું લાવતી નથી અને સરસ રીતે પોતાનું દૈનિક કાર્ય છે એ પોતે કરે છે અને ઘરના કામમાં પણ મદદ કરે છે. આવી રીતે રેસમાં છે એ પોતે પરિશ્રમથી અને ખુશ મિજાજથી પોતાનું જીવન છે એ પસાર કરે છે અને દરેક સવાર છે એના માટે કંઈક નવા ઈરાદા સાથે જ એમ કે પોતે એની અંદર કાર્યમાં જોડાઈ જાય છે. તો આપણે આ પાઠમાંથી શીખવા મળે છે કે આપણે તો ભગવાને સરસ મજાના બધા શરીરના અંગો છે એ સારી રીતે આપણને આપેલા છે, ક્યાંય ખોટ નથી. તો આપણે આપણું કામ છે એ જાતે કરવું જોઈએ ને આપણે પણ આમાંથી પ્રેરણા લેવી જોઈએ કે અપમંગ
જે બાળકી છે એ આટલું સરસ રીતે પોતાનું એમ કે પોતાનું કામ જાતે કરે છે અને ઘરમાં પણ બધાને મદદ કરે છે. તો આપણે પણ આ પાઠમાંથી એવી પ્રેરણા મળે છે કે આપણે પણ સરસ મજાનું જીવન છે એ કેવું, તો કે ખુશ મિજાજ અને મહેનતથી જીવવું જોઈએ અને સરસ રીતે બધું કામ કરવું જોઈએ અને બધાને કામમાં મદદ કરવી જોઈએ. અહીંયા આ પાઠ છે આપણે પૂરો થાય છે. આપણે એનું આ જે શબ્દશઃ ભાષાંતર છે એ જોયું, તમને બધાને આ પાઠનું ભાષાંતર છે એ સરસ રીતે સમજાઈ ગયું હશે. આપણે પાકી નોટમાં એમના શબ્દાર્થ છે એ તમને મેં આગલા લેક્ચરમાં લખવા માટે આપેલા એ તમે લખી નાખ્યા હશે, અને સાથે સાથે આ પાઠની સરસ મજાની લિંક મોકલું છું, તે તમે જોશો, તમને એ જોવાની મજા આવશે. અને હવે પછીના પીરિયડમાં આપણે સ્વાધ્યાય પોથીમાંથી પ્રશ્ન જવાબ છે એ લખીશું.